કચ્છમાં વરસાદની ભલે ધમાકેદાર એન્ટ્રી ન થઈ હોય, પરંતુ મુશ્કેલીની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ છે. ગઈકાલે પહેલા થોડા વરસાદમાં સુખપરના અંડરબ્રિજમાં પાણી ભરાયું અને બસ શરૂ થઈ મુશ્કેલીની શરૂઆત. વાહન વ્યવહાર બંધ થયો અને બાળકોને અંડરબ્રિજ નજીક જ ભણાવવામાં આવ્યા. સ્થાનિકોના આક્ષેપ છે કે દર વખતની સમસ્યા છે અને અનેક વખત રજૂઆતો કરી છે. કચ્છમાં ભલે વરસાદે પાપા પગલી શરૂ કરી હોય, પરંતુ સમસ્યા દોડી રહી છે. ગઈકાલે થોડો વરસાદ પડ્યા બાદ આજે સુખપરમાં રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયું હતું અને સુખપરનું જનજીવન થંભી ગયું હતું. કેમ કે બે સોસાયટી અને શિશુ મંદિરને જોડતો આ મુખ્ય માર્ગ છે, તો માંડવીને જોડતો પણ મુખ્ય માર્ગ હોવાથી નાના વાહનો કે પગપાળા જતા લોકોને ભારે મુશ્કેલી વચ્ચેથી ત્યાંથી પસાર થવું પડે છે. અને તેથી જ બાળકોને રસ્તા પર શિક્ષણ આપવાનું નક્કી કરીને ગામે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ નોંધાવ્યો હતો. તો ત્યાંથી પસાર થવાની મુશ્કેલી ગ્રામજનો શબ્દોમાં કંઈક આ રીતે વ્યક્ત કરી હતી. વરસાદની માત્રા તો બહુ નાની છે, 1-2 ઇંચ જેટલો વરસાદ હશે. પણ જે રીતે રેલવે તંત્રના કોન્ટ્રાક્ટરે કામ કરેલું છે, તેને પણ જ્યારે કામ ચાલુ ત્યારે પણ પંચાયત દ્વારા અમારા દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું કે તમે આ રીતે કામ ન કરો. પાણીનો બાજુમાં જ પાણીનો નિકાલ છે, પાણીનો એક નાલો ત્યાંથી પસાર થયા છે. અમે એને રજૂઆત કરી કે આ પાણી જે છે એ નાલામાંથી પસાર થઈને આગળ નાલામાં જોઈન્ટ થઈ જાય એ રીતે તમે કામ કરો. પણ અમારા ગ્રામજનોની અને અમારા વહીવટતંત્રની લોકોએ ધ્યાન આપ્યું નથી અને ત્યાં 2-3 નાના એવા બોર કર્યા છે, જે બોર પાણી નીકળવા માટે પૂરતા નથી. સુખપર ગામ 20-25 હજારની વસ્તી મોટું ગામ છે. આ રસ્તા ઉપર માંડવી રોડ પર વધારે પડતો આવતજાવ થાય છે. અહીંયા એક સ્કૂલ પણ છે અને ગ્રામજનો અહીંયા પણ રહી પણ છે. એ દ્રષ્ટિએ જોતા આ કામ ખરેખર ચાલે નહીં, આને ખરેખર વહીવટતંત્ર નોંધ લેવી જોઈએ. અમે પણ અગાઉ કલેક્ટરને રજૂઆત કરી હતી, પણ હવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી દિલ્હી પર રજૂઆત કરશું અને આને કાયમી કે નિકાલ આવે એવી અમે કરશું. ગત વર્ષે પણ જ્યારે અંડરબ્રિજ બન્યો ત્યારે ગામ લોકો માટે મુશ્કેલી સર્જાઈ હતી અને વિવિધ જગ્યાએ તંત્રને રજૂઆત કરાઈ હતી, ત્યારે આજે પણ આ અંગે જિલ્લા અને તાલુકા પંચાયતમાં રજૂઆત સાથે ગામ લોકોએ વિરોધ કર્યો હતો. પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થાના અભાવે આ સ્થિતિ સર્જાતી હોવાનું ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. અમે રીતિ સિદ્ધિનગરમાં ભણાવી રહ્યા છીએ, ત્યાં શાળા છે ને જ્યારે વરસાદ પડે છે ત્યારે આવી જ પરિસ્થિતિ થાય છે. અહીંયા કને કે નાનો થોડો જ એવો વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે અને બાળકો શાળાએ પહોંચી નથી શકતા, એના કારણે શિક્ષણ કાર્યને અસર પહોંચે છે. આજે પણ તમે જોઈ રહ્યા છો કે અમે અત્યારે સવારથી બેઠા છીએ, કેમ કે ગાડીઓ જઈ નથી શકતી ને જો ફરીને આવીએ તો 2-2.5 કિલોમીટરનો ફેરો પડે છે, તો બાળકો કઈ રીતે સ્કૂલ પહોંચે. પાછી 2 સોસાયટી છે ત્યાં, તો એને આવવા જવામાં પણ તકલીફ પડે છે. કાંઈ પણ લેવા વસ્તુ કે જોતી હોય જીવન જરૂરિયાતની તો ગામમાં લેવા આવવું પડે છે, તો એ પણ નહીંથી આવી શકતા આપણે. માત્ર થોડા વરસાદમાં જો આવી સ્થિતિ છે તો ભારે વરસાદમાં કેવી સ્થિતિ સર્જાશે તે કલ્પી શકાય તેમ નથી. જો કે અન્ય માર્ગેથી ગ્રામજનો તો કામ સર્જાઈ શકે છે, પરંતુ મહિલા અને સ્કૂલ જતા બાળકો માટે આવી સ્થિતિ ચોક્કસ મુશ્કેલી ભરી છે. ત્યારે રેલવે તંત્ર અને સ્થાનિક તંત્ર આ ઘટનાની ગંભીરતાથી લઈને વધુ વરસાદ પહેલા કોઈ કાર્યવાહી કરે તેવું ગ્રામજનો ઇચ્છી રહ્યા છે, નહીં તો બાળકોને રસ્તા પર અભ્યાસ કરવો પડશે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ.